नमस्कार विद्यार्थी मित्रों, मां सरस्वती शिशु मंच द्वारा आप सबका हार्दिक स्वागत करते हैं। धोरण 3 विषय चित्र એટલે ड्राइंग એમાં પ્રકૃતિ ચિત્ર છે નેચર। તારીખ 10/2/2021 વાર છે બુધવાર। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 3 ચિત્ર એટલે ડ્રોઈંગ શું શીખ્યા હતા યાદ કરો। બોલો વિદ્યાર્થી મિત્રો, પદાર્થ ચિત્ર। ओके, चलो पदार्थ चित्र ने आप बीजा शब्द शू कही छे, वस्तु चित्र। सरस, तो पदार्थ चित्र छे ना, पदार्थ चित्र એટલે वस्तु चित्र। अलग अलग पदार्थ छे, बराबर। एमा जग छे, बरणी छे, डब्बो छे, बराबर। एवा अलग अलग चित्रो छे, ए चित्र आपणे दोर्या। अने त्यार बाद आपणे वस्तु चित्र जे पदार्थ चित्र छे एमा छाया प्रकाश, बराबर, एमा छायांकित भाग दर्शाववा रहेलो, तो तेना विशे आपणे समज मेळवी हती। तो हवे विद्यार्थी मित्रो, आपणे प्रकृति चित्र छे, तो तेमा आपणे समज मेळवी तो अहीं एक फूल दोर्यो छे, तो ध्यान दीजिए, बराबर। तो ए फूल नाम शुं छे, बारमासी फूल। तो तमारी जे केतन चित्रकला छे, बराबर, एमा प्रकृति चित्र नीचे छे, एमा बारमासी चित्र छे, जे तमारे आ प्रमाणे छे, तमारे अहीं दोरवानुं छे, बराबर। अने उत्तर दिशा छे एनाथी पूरक, जे पूर्ण करवानी छे। तो अहीं दिशा प्रथम छे, चित्र दोरीशुं आपणे पहेला गोल दोरीशुं, ચિત્રને તમારે ટૂંકા રેખા સરળ રેખાથી પૂર્ણ કરવાનું, ત્યારબાદ રંગ ભરવાના,
તો વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિ ચિત્ર છે બરાબર, નેચર, તો એમાં પાન નંબર છે 30, તો એમાં સૌપ્રથમ 12 માસીનું ફૂલ છે, તમે જોઈ શકો છો બરાબર. તો આ પ્રમાણે જે આપણે જોયું વર્ડ ઉપર બરાબર કે જે હતું કે કયું ફૂલ હતું, 12 માસીનું ફૂલ, તો 12 માસીનું ફૂલ આ પ્રમાણે છે, તમે ધ્યાનથી જુઓ. અને આ 12 માસીનું ફૂલ અહીંયા છે એ પ્રમાણે સામેની બાજુ તૂટક રેખાથી અહીંયા બીજું ફૂલ આપ્યું છે. તો તમારે શું કાર્ય કરવાનું છે, તો અહીંયા તૂટક રેખા છે એને પૂર્ણ કરવાની છે આ રીતે બરાબર. તૂટક રેખાને આપણે જોડી દેવાની છે, મતલબમાં કે તમારે પણ આ રીતે પેન્સિલ અથવા તો બ્લેક કલરથી તમારી બોર્ડર છે બરાબર પાનની, તો આ પ્રમાણે જોઈન્ટ કરી દેવાની છે. તો આ પ્રમાણે તમારે તૂટક રેખાથી ચિત્ર છે એ ચિત્રને પૂર્ણ કરવાનું બરાબર. સૌ પ્રથમ એની ડાળી છે એ પણ આપણે જોઈન્ટ કરી દઈશું એની તૂટક રેખા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે સૌ પ્રથમ અહીંયા 12 માસીનું ચિત્ર છે બાજુમાં આપ્યું છે, એ ચિત્ર બાજુમાં તૂટક રેખાથી દર્શાવે, એને આપણે જે પેન્સિલ અથવા તો તમારા બ્લેક કલર છે બરાબર કાળા કલરથી એની બોર્ડર છે તૂટક રેખાને આપણે જોડી દેવાની છે આ રીતે. અને જોડ્યા પછી તેમાં રંગ પૂરી શકાય બરાબર. તો એમાં આપણે તમે જોઈ શકો છો કયો રંગ છે, જાંબલી છે. તો અહીંયા તમારે જાંબલી રંગ બરાબર, હું અહીંયા લખીશ જાંબલી રંગ. તો દરેક ફૂલની અંદર અહીંયા જે પાંદડી છે એમાં જાંબલી રંગ આવશે, અહીંયા લીલો રંગ બરાબર, અને ડાળખી જે છે એમાં કથ્થાઈ રંગ છે. તો આ પ્રમાણે તમારે ચિત્ર છે ચિત્ર દોરવાનું, જેથી તમારે જે રેખા કૌશલ બરાબર, એટલે રેખા દોરતા પણ શીખશો બરાબર, અને એમનો વિકાસ થશે રેખા કૌશલ, રંગ કૌશલ, તમારે રંગ રંગને ઓળખી શકશો કયો રંગ છે. તો જાંબલી રંગ છે, અહીંયા કયો રંગ દેખાય છે તમે જુઓ ધ્યાનથી, લીલો રંગ. તો જાંબલી રંગ કેવા છે, લીલો રંગ કેવા છે, એટલે કે રંગની રંગ કૌશલ્ય વિકસે બરાબર, રંગની ઓળખ થશે. ત્યાંથી ત્યાં પછી આપણે જોયું કે આ ચિત્ર છે એ કયા ચિત્ર કહીશું આપણે, પ્રકૃતિ ચિત્ર. શું છે, પ્રકૃતિ, એટલે પ્રકૃતિના તત્વો છે એ તત્વોનો પરિચય થશે બરાબર, કે કયા કયા ચિત્રો જે છે ફૂલ છે, તો અલગ અલગ ફૂલના નામ છે, અને આ પ્રકૃતિ ચિત્ર કહેવાય છે બરાબર, જે કુદરતી રીતે ફૂલ છે બરાબર એ થાય છે આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે તમારે ડાબી બાજુ શું કરવાનું છે, જાસૂદના ફૂલના પ્રકૃતિ ચિત્ર દર્શાવે છે, અલગ અલગ બતાવેલા છે. તો આ ચિત્ર રંગ પૂર્ણીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો, અને જમણી બાજુએ આ પ્રકૃતિ ચિત્રોની રેખાકૃતિને પૂર્ણ કરવાની બરાબર. અહીં આપણે રેખાકૃતિને શું કર્યું, પૂર્ણ કરીને રંગપૂર્વક પેન્સિલ કરવા, પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલર છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો જોવાની, ત્યારબાદ તમારે જે કેતન ચિત્રકલા છે એમાં પ્રકૃતિ ચિત્ર છે એ દોરવાનું, તૂટક રેખાને પૂર્ણ કરવાની, ત્યાર પછી રંગપૂર્વક પેન્સિલ કરવા કલર અથવા પેસ્ટલ કલર છે એનો ઉપયોગ કરવાનો બરાબર. અને ત્યાર પછી તમે નોટબુકમાં પણ આ ચિત્ર દોરી અને એની પ્રેક્ટિસ કરવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.